રંગલી સાહેબ ને મારે એટલું કહેવાનું થાય છે કે તમે જે ટીવી 9માં તમે ન્યૂઝમાં જે કહી રહ્યા છો કે વેઇટિંગનો મતલબ શું, સર અમે લોકો જાણીએ છીએ વેઇટિંગનો મતલબ એટલે શું થાય છે, પણ તમે બોલ્યા છો, તમે કીધું હતું કે તમામ માટે નોકરીની વ્યવસ્થા છે, તમામને તમે લેશો નોકરી, એટલે અમે લોકો તમારી જોડે નોકરી લેવા માટે આવ્યા છે, ના કે અમે લોકો કીધું હતું કે તમે વેઇટિંગ લિસ્ટ આટલા આટલું 20% વેઇટિંગ લિસ્ટ તમે બહાર પાડો અને તમે બહાર પાડો છો તો પછી, અને તમે એ ટાઈમ પર એવું કીધું હતું કે અમારી પાસે હાલ એટલી જગ્યા છે એટલે આટલું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, અમે તો તમને નહોતું કીધું કે તમે 20%, તમારી પાસે જગ્યા ના હતી તો તમે શા માટે 20% વેઇટિંગ લિસ્ટ બહાર પાડ્યું, 20%માંથી તમે 10% નથી લીધા અને તમે હાલ કહો છો જગ્યા, અરે પોલીસ ખાતામાં 28,000 જગ્યા ખાલી છે, તમે ફેબ્રુઆરી 2022નું જે બજેટ જોયું હોય ને તો એના જોયું ના હોય તો તમે કદાચ તો એના પર એક વખત તમારે નજર કરી લેવી જરૂરી છે, અને ત્યારબાદ તમે પછી ટીવીમાં આવીને પછી તમે તમારા જે મુદ્દાઓ છે તે રજૂ કરો તો સારું રહેશે, કારણ કે તમે કહેવાવાળા હતા, અમે તમને નહોતું કીધું કે તમે અમને કહો કે અમે 20% વેઇટિંગ લિસ્ટ બહાર પાડશું અને અમે લોકો લેશું, તમે કીધું એટલે અમે આવ્યા છે લેવા માટે, બાકી અમને કોઈ શોખ નથી, અમે આટલા દૂર દૂરથી અહીંયા ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ.